બીજી આપને વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એ મેરિડ લાઈફ ઉપર એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ ના બીમારીમાં મેરિડ લાઈફ ઉપર કેટલું અસર થાય છે. હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે એન્કલોઝિંગ કે કોઈ પણ ક્રોનિક ડિઝીઝ હોય એના પોતાના નુકસાન હોય છે. કોઈ પણ ક્રોનિક ડિઝીઝ ઇવન ડાયાબિટીસ હોય, એન્કલોઝિંગ હોય કે અમારે ન્યુરોના ડિઝીઝ હોય છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બધા હોય છે. ક્રોનિક ડિઝીઝમાં કોઈ પણમાં વધઘટ બહુ કોમન છે કે ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય. એના પ્રમાણે પેશન્ટની જો રૂટીન લાઈફ રહે છે થોડીક ડિસ્ટર્બ રહે છે. આમ કોઈ પણ માણસ કરતા એને ક્યારેક વધી જાય તો કામ કરવામાં તકલીફ પડે, મન નહીં થાય, થાક બહુ રહે, આ બધી વસ્તુઓ વધઘટ બહુ થયા કરે છે. એના પ્રમાણે પેશન્ટને ડિપ્રેશન પણ રહી શકે. એના માટે અત્યારે સુધી જો સ્ટડી થઈ છે એમાં જોવા મળ્યું છે કે 40% પેશન્ટ અપ ટુ 40% પેશન્ટ કેન હેવ ધ સેક્સ્યુઅલ ડિસફંક્શન કમ્પેર ટુ ધ રૂટીન પબ્લિક વિચ ઇઝ ક્વાઇટ હાઈ, એટલે સેક્સ્યુઅલ ડિસફંક્શન. પણ આમાં સેક્સ્યુઅલ ડિસફંક્શનનું એવું નથી કે બીમારી પ્રમાણે આપણે સેક્સ્યુઅલ પેશન્ટની સેક્સ્યુઅલ કેપેસિટી ઉપર કે ફર્ટિલિટી ઉપર કોઈ અસર હોય. આ બીમારીમાં પેશન્ટમાં ફર્ટિલિટી કે પોટેન્સી એટલી જ નોર્મલ હોય છે જેટલે કોઈ પણ બીજાની હોય. પણ એ બીમારીનું અસર હોય, એના પર દુખાવો રહેતો હોય, થાક રહેતો હોય, તો પછી પેશન્ટને કંઈ પણ કામ કરવાની ઈચ્છા નહીં કરે, પેશન્ટ ડિપ્રેશન થાય. અને એના માટે પછી આપણે સેક્સ્યુઅલ ડિક્શન સેક્સ્યુઅલ ફંક્શનમાં કે પેશન્ટની પોટેન્સીમાં તકલીફ પડે. એના માટે આપણે જો મેઇન વસ્તુ જરૂરી છે કે એક અગર ફરીથી કે બીમારી કંટ્રોલ કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. દવાઓથી બીમારી કંટ્રોલ કરીને પેશન્ટ જેટલી બધી એક્સરસાઇઝ કરે જેટલું ફિટ રહે એના માટે એટલું સારું રહેશે. એનાથી જેટલું ફિટ રહેશે પેશન્ટ, આમાં જો સેક્સ્યુઅલી એને સેક્સ્યુઅલ એબિલિટી હોય છે એ કોઈ પણ નોર્મલ માણસ જેટલી નોર્મલ રહી શકે છે. તો સર, જે એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસની જે દવાઓ છે એને અને સેક્સ્યુઅલ લાઈફને કઈ ઇમ્પેક્ટ થતી હોય કે રેગ્યુલર કે 5-6 વર્ષ? આમાં જો અમે સલ્ફાસલેઝિન કે સાસ ગોળી જો આપણે સાસ ગોળી ખૂબ કોમનમાં યુઝ કરીએ છીએ, હવે એમાં આપણે કોઈ સેક્સ્યુઅલ એબિલિટી પર કોઈ અસર નથી આવતું પેશન્ટ સેક્સ્યુઅલી. પણ આમાં થોડુંક સ્પર્મ કાઉન્ટ પેશન્ટનું ઓછું થઈ શકે છે આ ગોળીથી. ઓલિગોસ્પર્મિયા અમે કહીએ છીએ કે પેશન્ટનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જાય, પણ એ રિવર્સિબલ વસ્તુ છે. જ્યારે અમે દવા ઓછી કરીએ 3-6 મહિનામાં ફરીથી નોર્મલ જેવું થઈ જાય છે. તો કોઈ પણ પેશન્ટને આપણી ફેમિલી પ્લાનિંગ કરવી હોય, આપણે ફેમિલી પ્લાન કરતા હોય તો આવા પેશન્ટમાં અમે આ ગોળી બંધ કરીને 3-6 મહિના વેઇટ કરીએ અને એકવાર પેશન્ટ કન્સીવ થઈ જાય, વાઈફ ફેમિલી પ્રેગ્નન્સી થઈ જાય, તો પછી અમે આ દવા ફરીથી ચાલુ કરી શકાય છે. અને આ જે એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ છે મેલ અને ફિમેલમાં બંને સેમ રોલ પ્લે કરતું હોય છે મેરિડ લાઈફમાં? મેરિડ લાઈફમાં સેમ જે રીતે સમજાવ્યું આપણે કે આમાં સેક્સ્યુઅલ ડિસફંક્શન જો છે મોર ડિઝીઝના અસરના પ્રમાણે પેશન્ટને જો સિમ્પટમ રહે છે એના પ્રમાણે વધારે છે. અધરવાઇઝ આમાં પેશન્ટની ફર્ટિલિટી ઉપર કે પેશન્ટને પોટેન્સી ઉપર કોઈ ઇફેક્ટ નથી આવતો. મેલ્સમાં પણ એવું જ રહે છે, ફિમેલ્સમાં પણ એવું જ રહે છે. ઇવન પ્રેગ્નન્સી ફિમેલ્સની એટલી જ રહે છે જેટલી કોઈ પણ નોર્મલ માણસની રહી શકે છે. તો એ આ વસ્તુ પર આ બીમારી કોઈ અસર નથી કરતી. પણ બીમારીના પ્રમાણે જો પેશન્ટના દુખાવો ને થાક ને બધું રહે છે એના પ્રમાણે અમને સેક્સ્યુઅલ એબિલિટી ઓછી થઈ જાય છે, એના પ્રમાણે બધી તકલીફ થાય છે. સર, શું પેશન્ટ છે ગાયનેકોલોજીસ્ટને બરાબર રીતે સમજાવવું જોઈએ કે ગાયનેકોલોજીસ્ટ અને રુમેટોલોજીસ્ટની વાત કરાવવી જોઈએ કે ભાઈ અમને આવો? હા, ડેફિનેટલી એ બધું અમે બહુ બધો ફેસ કરીએ છીએ કે પેશન્ટ ગાયનેકોલોજીસ્ટ પાસે જાય તો દરેક ડોક્ટરની પોતાની લિમિટેશન્સ હોય છે. ગાયનેક આ બધી વસ્તુઓને થોડાક ઓછા સમજે છે કે અમને અમારા રૂટીન એમ્બ્યુલન્સમાં આ બધી વસ્તુ નથી આવતી એટલે બધી. તો રાધર દેન કે કોઈ પણ કન્ક્લુઝન જમ્પ કરતા કે અમને ડાયરેક્ટ એ વિચારતા કે અમને કોઈ એ છે પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી છે કે બીજું કોઈ કારણ છે, ના કોઈ પણ દવા કે આ દવા પ્રેગ્નન્સીમાં નડશે ને બધું, આ બધું બહુ બધું થાય છે કે ગાયનેક એવું લાગે આ દવા નથી આવી તરત બંધ કરાવી દીધી. એવું નથી, બહુ મોસ્ટલી જો દવા અમે યુઝ કરીએ છીએ આમાં એ પ્રેગ્નન્સી માટે અમે સેફ રહે છે. તો એ જ્યારે આપણે પ્રેગ્નન્સી કોઈ ટ્રીટમેન્ટ લેતા હોય તો પણ લઈ શકાય છે. તો ડેફિનેટલી ગાયનેકને કોઈ પણ એવું કન્ફ્યુઝન હોય તો એમની જોડે મારી વાત કરાવી જોઈએ કે અમે સમજાવી શકીએ અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી પેશન્ટ ફર્ટિલિટી વાઇઝ બિલકુલ નોર્મલ છે, નોર્મલ પ્રેગ્નન્સી રહી શકે છે, જો નાના મોટા ઇસ્યુ છે હેન્ડલ થઈ શકે છે તો એ પ્રમાણે પેશન્ટ ટ્રીટ કરવું.